માવઠાની અસર ઓસરતા સમગ્ર રાજ્યમાં કાતિલ શીત લહેર. આગામી બે દિવસ કડકડતી ઠંડીની આગાહી. કચ્છમાં યલો એલર્ટ, -2 ડિગ્રીથી આબુમાં જનજીવન પ્રભાવિત. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાથી અનેક વિસ્તારોમાં જનજીવન ઠપ. જોકે સતત હિમવર્ષાથી ગુજરાતી પર્યટકોમાં અનેરો ઉત્સાહ. ત્રીજી લહેરમાં પહેલી વખત એક દિવસમાં સામે આવ્યા 1.5 લાખથી વધારે નવા કેસ. તૈયારીઓ અને સ્થિતિની સમીક્ષા માટે વડાપ્રધાન મોદીએ બોલાવી ઇમરજન્સી બેઠક. દિલ્હીમાં પ્રવાસી શ્રમિકોના પલાયન વચ્ચે સીએમ કેજરીવાલનું નિવેદન. કહ્યું હાલ લોકડાઉનનો નથી કોઈ ઇરાદો. ત્રીજી લહેરમાં મોત ઓછા થતા હોવાનું કર્યું દાવો. રાજ્યમાં વિદ્યાર્થીઓ પર કોરોનાનું જોખમ યથાવત. અરવલ્લીમાં 3 વિદ્યાર્થીને લાગ્યું સંક્રમણ. સુરતમાં ગઈકાલે વધુ 78 વિદ્યાર્થીઓને લાગ્યો છે. 108 અને 104 હેલ્પલાઇન પર કોરોનાની ઇન્કવાયરી કોલમાં વધારો. દરરોજ 30થી વધુ આવે છે કોલ, જોકે હોસ્પિટલમાં એડમિટ થવાના કોલ નહીવત. કોરોનાના દર્દીઓ માટે અમદાવાદ મનપાએ શરૂ કરી સંજીવની ટેલિમેડિસિન સેવા. હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ 24/7 લઈ શકશે સેવાઓનો લાભ. ભારતીય જળસીમામાંથી ઝડપાય પાકિસ્તાની બોટ. 10 પાકિસ્તાનીઓ પણ ઝડપાયા. કોસ્ટગાર્ડ શિપ અંકિતનું સફળ ઓપરેશન.